TV9 ગુજરાતીની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ બટન જરૂરથી દબાવો જેથી દરેક વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે। રાત ભર ફૂટપાથ પર ઠંડીમાં ઠૂઠવાતા ગરીબો, બીજી તરફ શેલ્ટર હાઉસ ઓન વ્હીલ ખાઈ રહી છે ધૂળ। પાલિકાના સત્તાધીશો ક્યારે ઉડાડશે પોતાની ઠંડી? શેલ્ટર હાઉસ ઓન વ્હીલનું ક્યારે થશે લોકાર્પણ? એક તરફ હાર થીજાવતી ઠંડીમાં લોકો પોતાના ઘરમાં કેદ થવા મજબૂર છે, તો બીજી તરફ એવા નિરાશ્રિતો પણ છે કે જેઓ ખુલ્લા આકાશ નીચે રાત ગુજારવા લાચાર છે। ભરૂચ શહેરમાં પણ આવો જ નજારો રસ્તાઓ અને ફૂટપાથ ઉપર જોવા મળી રહ્યો છે, જ્યાં બેઘર લોકો કડકડતી ઠંડીની સામે ઝઝૂમી રહ્યા છે। આવા લોકો માટે પાલિકા દ્વારા શેલ્ટર હાઉસ ઓન વ્હીલ એટલે કે રેન બસેરાના કન્સેપ્ટ ઉપર 2 બસ તૈયાર કરાઈ છે। રાત્રિ દરમિયાન બેઘર લોકો માટે સુવાની સાથે ઠંડીથી રાહત મેળવી શકે તે માટેની તમામ સુવિધાઓ બસમાં કરવામાં આવી છે। આ બંને બસ આમ તો 1 મહિનાથી તૈયાર છે, પરંતુ પાલિકાના શાસકોની આળસના કારણે તેનું લોકાર્પણ નથી થઈ શક્યું, જેને લઈને વિપક્ષે સત્તાધીશોને આડે હાથે લીધા। વિપક્ષનો આરોપ છે કે રાજ્ય સરકારના પ્રધાનો રાજસ્થાનની ચૂંટણીમાં વ્યસ્ત હોવાથી સમય ફાળવી નથી શકતા, જેના કારણે બેસહારા લોકો તંત્રની લાપરવાહીનો ભોગ બની રહ્યા છે। TV9 ગુજરાતીની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ બટન જરૂરથી દબાવો જેથી દરેક વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે। લાભ પાંચમના દિવસે આ રેન બસેરાનું ઓપનિંગ કરવાનું હોય અને લાભ દિવાળી ગઈ ને આજે મહિનાની ઉપર થયું, પણ ભરૂચ નગરપાલિકા કોણ જાણે આનું ઓપનિંગ કેમ કારણસર ખોટકી રહી હોય એ ખબર નથી। ભરૂચની જનતામાં એક બાજુ એવી વાત ચાલી રહી છે કે ભરૂચ નગરપાલિકા ભાજપના કોઈ મોટો નેતા આવે અને આ રેન બસેરાનું ઓપનિંગ કરે અને એમને આ રેન બસેરા પ્રચાર પ્રસારનું માધ્યમ બની રહે એવું અમને સ્પષ્ટ દેખાઈ રહ્યું છે। ત્યારે અમે કોંગ્રેસ તરફથી માંગણી કરી રહ્યા છીએ કે તમે જે રેન બસેરા બનાવ્યું છે એનું તાત્કાલિક ધોરણે ઓપનિંગ કરી ભરૂચની ગરીબ જનતા અને ફૂટપાથ પર સૂતા ગરીબ લોકોને આ રેન બસેરાનો ઉપયોગ થાય એવી અમારી લાગણી અને માંગણી છે। બીજી તરફ પાલિકા પ્રમુખ એવો દાવો કરી રહ્યા છે કે ટૂંક સમયમાં બંને શેલ્ટર ઓન વ્હીલ્સનું લોકાર્પણ થઈ જશે, પરંતુ તેઓ ચોક્કસ દિવસ કે સમય આપવાથી બચતા રહ્યા। શેલ્ટર ઓન વ્હીલ અંતર્ગત જે 2 બસો બનાવવામાં આવી છે, જેમાં જે નિરાશ્રિત લોકો છે એને આશ્રયસ્થાન આપવા માટે જે 2 બસનું અમે આયોજન કર્યું છે એનું આવનારા સમયમાં ઓપનિંગ કરી દઈશું। TV9 ગુજરાતીની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ બટન જરૂરથી દબાવો જેથી દરેક વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે। જો પાલિકાના શાસકોમાં નિરાશ્રિતો માટે જરાય દયા કે લાગણી હોય તો પ્રધાનને બોલાવવા પાછળ આટલો સમય વેડફાયો ન હોત। કદાચ આ નેતાઓ માટે ગરીબોને થઈ રહેલી પરેશાની કરતા પ્રસિદ્ધિની ભૂખ વધુ મહત્વની હશે તેમ લાગી રહ્યું છે। અંકિત મોદી, TV9 ભરૂચ।